નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોળ પરમાર. દુબઈમાં રામ પરિવાર દ્વારા રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યાથી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આવેલ અક્ષત કુંભ કળશ યાત્રાનું રામભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. દુબઈ ગાયત્રી મંદિર ખાતેથી પ્રસ્થાન કરી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યાથી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન હેઠળ પહોંચેલ અક્ષત કુંભ રામ પરિવાર તેમજ ગાયત્રી પરિવાર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું, જે બાદ યાત્રા ડભોઈ શહેરના રાજમાર્ગો પર ફરી વાઘા પાસે આવેલ શ્રી રામજી મંદિરે પહોંચી હતી અને સમાપન કરવામાં આવ્યું હતું. જયરામ ભગવાનની આરતી કરી કળશ યાત્રા સંપન્ન કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ, ઈડી જોશી, મિતેશ પંચાલ, ડભોઈ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી, હિરેન મહેતા સહિત મોટી સંખ્યામાં રામ પરિવાર તેમજ રામભક્ત ભાઈઓ બહેનો કળશ યાત્રામાં જોડાયા હતા. આજ રોજ અયોધ્યાથી પૂજિત અક્ષત જે આવેલા છે એની કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આ પૂજિત અક્ષત ડભોઈ નગરના પ્રત્યેક ઘરે, પ્રત્યેક હિન્દુ ઘરે નિમંત્રણ રૂપે અમે આપવા જવાના છે. એટલે એ અભિયાન અમારું 1 થી 13 તારીખ સુધીનું ચાલવાનું છે. 22 તારીખે ડભોઈનો સમગ્ર હિન્દુ સમાજ, પ્રત્યેક હિન્દુ ઘર આ અભિયાનમાં જોડાય. 22 તારીખે જે પ્રતિષ્ઠા છે, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, એ કાર્યક્રમમાં ઘરે ઘરે દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવે એવું આયોજન રામ આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.